नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। आपणे वात करवानी छे अर्थशास्त्र विषय धोरण 12 कॉमर्स अने आर्ट्स बन्ने प्रवाह माटे उपयोगी थई शके तेवो विषय एटले अर्थशास्त्र। विद्यार्थी मित्रों, अर्थशास्त्र ए विश्वना दरेक देशों मा उपयोगी थई शके अने दरेक देशना अर्थतंत्र ने चलावा माटे उपयोगी होय एवो शास्त्र छे अर्थशास्त्र। मित्रों, विश्वना कोई पण देशों मा चलन अलग होय शके, बंधारण अलग होय शके, भाषाओ अलग होय शके, संस्कृति अलग होय शके, परंतु अर्थतंत्र ने चलावाना सिद्धांतो अने नियम ए मात्र एक सरखाज छे जे अर्थशास्त्र माथी प्राप्त थाय छे। आपणे एवा वर्ल्ड वाइड एटले के विश्वव्यापी जे विषय छे जे अर्थशास्त्र नी आपणे वात करवानी छे। धोरण 12 आपणा माटे विद्यार्थी मित्रों तमारा भविष्यनी कारकिर्दी बनावा माटे पण खूब उपयोगी एवो वर्ष छे, जेमां आ विषय पण तमने स्कोरिंग करवा माटे अने तमारा अभ्यासने वधु सुदृढ बनावा माटे उपयोगी थई शके तेवो विषयनी आपणे शरूआत करवानी छे। तो विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे शरूआत करीशुं आ अर्थशास्त्रनुं जे प्रश्नपत्र बोर्डमां पूछाय, 100 ગુણનું જે પ્રશ્નપત્ર હોય એ પ્રશ્નપત્રનું પરિરૂપ કેવું હોય છે, એનું માળખું કેવું હોય છે, આપણે સૌ પ્રથમ એની ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે અર્થશાસ્ત્રની વાત કરવાની છે એ અર્થશાસ્ત્રનો વિષય કોડ છે 022, એટલે કે 022 એ આપણા અર્થશાસ્ત્રનો વિષય કોડ છે અને એ આપણા બોર્ડના પ્રશ્નપત્રમાં કુલ આપણને 5 વિભાગમાં એ પ્રશ્નપત્ર પ્રાપ્ત થાય છે, જેમાં સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D અને સેક્શન E, આમ 5 વિભાગનું આપણું પ્રશ્નપત્ર બનેલું હોય છે। એ પાંચેય વિભાગોની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો સૌથી પહેલા આવે સેક્શન A, વિભાગ A, જે કુલ 10 ગુણનો હોય છે, જેનો કુલ 10 પ્રશ્નો એમાં પૂછાય છે અને એના 10 ગુણ હોય છે, એટલે કે દરેકનો એક ગુણ હોય છે, પરંતુ અહીં તમારે માત્ર આપેલા પ્રશ્નના કુલ 4 વિકલ્પો આપેલા હશે, એ 4 વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો હોય છે, એટલે એવા 10 પ્રશ્નોના 10 ગુણ વિભાગ એમાં હોય છે। બીજો વિભાગ આવે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી, એટલે કે સેક્શન બી, એ પણ 10 ગુણનો જ હોય છે, એટલે તેમાં પણ કુલ 10 પ્રશ્નો હોય છે જે એક વાક્યમાં જવાબ આપવાના હોય, એટલે કે પ્રશ્ન આપેલો હશે અને એમાં તમારે નીચે એક વાક્યમાં તેનો જવાબ લખવાનો રહેશે, જે લગભગ 1-2 લાઇનમાં આવી જાય એવો જવાબ તમને પૂછે, એવો સવાલ તમને પૂછવામાં આવે છે। એવા કુલ 10 પ્રશ્નો જેમાં પણ દરેકનો એક ગુણ હોય છે અને તેના પણ 10 ગુણ છે। આ બે વિભાગ વિદ્યાર્થી મિત્રો એ રોકડિયા માર્ક તરીકે ઓળખાય છે, એટલા માટે કે પ્રશ્નપત્ર લખવાની શરૂઆત કરો ત્યારે શરૂઆતની 10 મિનિટમાં તમે આ બે વિભાગ લખી શકો છો, એ શરૂઆતની 10 મિનિટમાં તમે 20 માર્કને કવર કરી શકો છો, એટલે સૌથી વધારે અગત્યના આ 20 માર્ક સેક્શન A અને સેક્શન B ના છે। હવે વિસ્તૃત જે લાંબા પ્રશ્નો છે એ તરફ જઈએ તો સેક્શન C, એટલે કે વિભાગ C માં ટૂંકમાં જવાબ આપો એવા પ્રશ્નો કુલ 14 પ્રશ્નો હશે, એ 14 × 2 એટલે કે દરેકના 2 ગુણ હશે, દરેક પ્રશ્નના કેટલા ગુણ હશે 2, એવા 14 પ્રશ્નો તમને પૂછાશે, એના કુલ 28 માર્ક છે। આ સૌથી લાંબો વિભાગ છે જે તમારે વ્યવસ્થિત રીતે વધુ ને વધુ સારી રીતે માર્ક્સ કવર કરવા માટે આ વિભાગને વધુ સારી રીતે લખવો પડશે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો સેક્શન A, સેક્શન B અને સેક્શન C આ ત્રણ વિભાગ તમારા
ટોટલ આપણે વાત કરી આ ત્રણેય વિભાગ પ્રથમ 1 કલાકમાં પૂરા થઈ જવા જોઈએ પ્રથમ 1 કલાકમાં તમારો વિભાગ A વિભાગ B અને વિભાગ C તમારો પૂર્ણ થવો જોઈએ જેથી તમે વિભાગ D અને E માં પૂરતું લખી શકો અને સમય સચોટતા સાથે તમારું પ્રશ્નપત્ર સમય ન ઘટે એવી રીતે લખી શકશો હવે વાત કરીએ સેક્શન D ની સેક્શન D માં પણ ટૂંકમાં જવાબ આપો અહીં જે ટૂંકમાં જવાબ આપવાના છે એ વધીને તમારા 4 થી 5 મુદ્દામાં લખવાના રહેશે અથવા તો 2 થી 3 વાક્યમાં એ જવાબ લખવાના હોય છે એને ટૂંકમાં જવાબ કહેવાય છે જ્યારે અહીં ટૂંકના ટૂંકમાં જવાબ એ આના કરતાં થોડાક વિસ્તૃત હશે એ સેક્શન D માં કુલ તમને 9 પ્રશ્નો પૂછાશે જે દરેકના 3 ગુણ હોય છે દરેક પ્રશ્નના કેટલા ગુણ હોય છે 3 એટલે કે આખા વિભાગનો કુલ ગુણભારાંક છે 27 9 તરે 27 એટલે 27 માર્ક્સનો એ વિભાગ છે આ ડી વિભાગ તમારો સેક્શન એ બી અને સી જો પહેલા કલાકમાં પૂરો થઈ ગયો હોય તો સેક્શન ડી તમારો બીજા કલાકમાં બીજી કલાકમાં તમારે માત્ર ડી વિભાગ પૂર્ણ કરવાનો છે જો ડી વિભાગ તમે પૂર્ણ કરવાનો ઈચ્છો તો 60 મિનિટ અને 9 તમને પ્રશ્નો છે તો 9 6 54 એટલે કે 6:30 થી 7 મિનિટ તમને એક પ્રશ્ન લખવા માટે મળશે જેથી તમે સરળતાથી એ લખી શકશો અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સૌથી છેલ્લે વિભાગ છે સેક્શન ઈ એટલે કે વિભાગ ઈ જેમાં વિસ્તૃત પ્રશ્નોના ઉત્તર આપવાના છે સૌથી લાંબા પ્રશ્નોના ઉત્તર તમારે અહીં આપવાના છે આવા કુલ 5 પ્રશ્નો 5 ગુણના પૂછાય છે જેના કુલ ગુણભાર છે 25 એટલે કે દરેકના 5 ગુણ જેમાંથી એક ફરજિયાત આલેખ તમને પૂછાશે વિદ્યાર્થી મિત્રો ફરજિયાત એક શું પૂછાશે આલેખ એટલે 5 પ્રશ્નો છે એમાં એક 5 ગુણનો આલેખ એટલે બાકીના 4 પ્રશ્નો તમારે વિસ્તૃત લખવાના રહેશે અને છેલ્લી 1 કલાકમાં તમારે આ વિભાગ ઈ પણ તમારે 1 કલાકમાં પૂર્ણ કરવો પડે જો અહીંયા એનો સમય સૂચકતાની ગણતરી કરીએ તો 60 મિનિટ ભાગ્યા 5 પ્રશ્નો એટલે કે 12 મિનિટ તમને મળશે કોઈ પણ પ્રશ્ન લખવા માટે તમારે વિભાગ ઈ માં 12 મિનિટ તમને મળશે જો આ રીતે તમે લખાણ કરશો તો તમે આખું પ્રશ્નપત્ર વ્યવસ્થિત રીતે પૂર્ણ સમયસર કરી શકશો સેક્શન એ બી સી પ્રથમ 1 કલાકમાં સેક્શન ડી બીજી 1 કલાકમાં અને સેક્શન ઈ ત્રીજી 1 કલાકમાં જેથી આપણા દરેક વિભાગ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ જશે આ વિદ્યાર્થી મિત્રો આપણું પ્રશ્નપત્રનું પરિરૂપ હતું હવે આપણે જે ચેપ્ટર એટલે કે પ્રકરણ ભણવાના છે એ તમારી સામે છે કુલ આપણા 11 પ્રકરણ છે જેમાં પ્રથમ ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ જેમાં આલેખનો આપણે પરિચય લઈશું અને આલેખના જુદા જુદા પ્રકારો તથા આલેખનું પ્રેક્ટિકલ જ્ઞાન પણ આ ચેપ્ટરમાં ભણીશું બીજું છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો ભેદ વગેરે વિગતો જાણીશું આ બંને ચેપ્ટર નાણાં અને બેંક સાથે સંકળાયેલા છે ત્રીજું ચેપ્ટર છે નાણું અને ફુગાવો ચોથું ચેપ્ટર બેન્કિંગ અને નાણાકીય નીતિ પાંચમું ચેપ્ટર ગરીબી છે છઠ્ઠું ચેપ્ટર બેરોજગારી સાતમું ચેપ્ટર વસ્તી આ ત્રણેય પ્રશ્નો છે ભારતીય અર્થતંત્રના પ્રશ્નોને લગતા 3 પ્રશ્નો છે એટલે કે 3 ચેપ્ટર છે ત્યાર પછી આઠમું છે કૃષિ ક્ષેત્ર નવમું છે વિદેશ વ્યાપાર અને 10મું છે ઉદ્યોગ ક્ષેત્ર આ ત્રણેય આ સમસ્યાને દૂર કરવાના ભારતના મુખ્ય ક્ષેત્રો છે કે જેના લીધે આપણા અર્થતંત્રમાં પરિવર્તન લાવી શકાય છે અને છેલ્લું છે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો એટલે કે ખાસ કરીને 20મી જે 21મી સદી શરૂ થઈ ત્યાર પછી આપણા અર્થતંત્રમાં નવા પ્રશ્નો આ પ્રશ્નો તો છે જ ગરીબી બેકારી વસ્તી વગેરે જેવા પ્રશ્નો તો છે જ આ ઉપરાંત નવા તૈયાર થયેલા પ્રશ્નો કયા છે એનો પરિચય આપણે ચેપ્ટર નંબર 11 માં ભણીશું એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વિષય અર્થશાસ્ત્ર ની અંદર એનું પરિરૂપ અને એના તમામ પ્રકારના ચેપ્ટરો ની આપણે યાદી મેળવી હવે પછીના વિડિયો થી આપણે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ ની શરૂઆત કરીશું
જેનો આપણે અભ્યાસની શરૂઆત કરીશું 11 ચેપ્ટર સુધી આપણે અભ્યાસ કરવાનો છે આગળના વિડિયોથી તમને ચેપ્ટર નંબર 8 નો અભ્યાસ પ્રાપ્ત થશે